હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ગરમીઓ માટે ઠંડુ ઠંડુ લીંબુ અને ફુદીનાનું શરબત, જેને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને આખા ઉનાળા માટે એટલે કે 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. જો આનું સિરપ રેડી હશે તો આ શરબત બનાવવામાં ફક્ત 2 જ મિનિટનો સમય લાગે છે. પીવામાં આ શરબત ટેસ્ટી તો છે જ, સાથે જ ઉનાળામાં એકદમ રિફ્રેશિંગ ફિલિંગ પણ આપે છે અને લૂથી પણ બચાવે છે. ઉનાળામાં એમ તો આપણે મોટાભાગે લીંબુ શરબત પીતા હોય છે, પણ લીંબુ અને ફુદીનાનું આ ચટપટું શરબત જો તમે પહેલાં ક્યારેય ના પીધું હોય તો રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે એક નાનું મિક્સર જાર લેવાનું છે. એની અંદર આપણે 1/2 કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન એડ કરીશું, જેને મેં બરાબર ધોઈને સૂકવીને લીધા છે. હવે અહીંયા 1/4 કપ જેટલો મેં લીંબુનો રસ લીધો છે, એમાંથી અત્યારે 1 ચમચી જેટલો લીંબુનો રસ આપણે એડ કરીએ. આ રીતે જો પીસતી વખતે થોડો લીંબુનો રસ ઉમેરશો તો પેસ્ટ આપણી કાળી નહીં પડે. 1/4 કપ એટલે કે 5 થી 6 લીંબુનો આપણે રસ લીધો છે. હવે 2 ટેબલ સ્પૂન એમાં પાણી ઉમેરીને સરસ એને આપણે પીસીને પેસ્ટ બનાવી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ એને પીસી લીધું છે. ક્વોન્ટિટી અહીંયા એકદમ ઓછી છે એટલે થોડું અધકચરું જ રહેશે. કલર પણ અહીંયા એકદમ સરસ ગ્રીન આવ્યો છે અને ફુદીનાની તો ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે આમાંથી. તો હવે આપણે ગેસ ઉપર એક કડાઈ ગરમ કરવા મૂકીશું. એની અંદર 1 કપ જેટલી આપણે ખાંડ ઉમેરીશું. 250 ml મેઝરિંગ કપથી માપીને મેં ખાંડ લીધી છે, એનાથી જ માપીને 1/2 કપ આપણે એમાં પાણી ઉમેરીશું. હવે આપણે બરાબર આને મિક્સ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર પહેલાં તો ખાંડને આપણે ઓગળવા દેવાની છે. સતત આ રીતે હલાવતા રહીશું. તો 2 થી 3 મિનિટ પછી તમે જોશો તો ખાંડ આપણી સરસ ઓગળી ગઈ હશે. તો ખાંડ આપણી આ રીતે ઉગડી જાય એટલે આપણે જે પેસ્ટ બનાવી હતી ફુદીનાની એ બધી જ એની અંદર એડ કરી દઈશું. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલું આપણે એમાં સંચળ ઉમેરીશું. હવે સરસ મિક્સ કરીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગાઢું થાય નહીં ત્યાં સુધી એને કૂક કરવાનું છે. 1 તારની ચાસણી બને નહીં ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. તો ટોટલ ગાઢું થવામાં એને 5-6 મિનિટ લાગી જશે. એ પહેલાં આપણે એમાં થોડો ગ્રીન ફૂડ કલર એડ કરી દઈએ, કારણ કે અત્યારે તો તમને આ ગ્રીન લાગતું હશે, પણ જ્યારે પાણીમાં ઉમેરીને તમે શરબત બનાવશો તો વધારે ગ્રીન કલર નહીં આવે. એટલે ફક્ત 1/8 ટીસ્પૂન જેટલો મેં એમાં ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે. હવે ગાઢું થાય ત્યાં સુધી એને આપણે ઉકળવા દઈશું. તો 5 થી 6 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સિરપ આપણું સરસ ગાઢું થઈ ગયું છે. જ્યાં સુધી 1 તારની ચાસણી ના બને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. તો તાર તમને હું ચેક કરીને પણ બતાવું છું. તો જે ચમચા ઉપર લાગેલું છે એને 5-6 સેકન્ડ આપણે ઠંડુ થવા દઈએ. 5-6 સેકન્ડ ઠંડુ થાય પછી આપણે આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે રાખીને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો સરસ આમાં 1 તાર બને છે. તો 1 તાર બની જાય એટલે વધારે આપણે એને કૂક નથી કરવાનું. જ્યાં સુધી 1 તાર ના બને ત્યાં સુધી તમારે આને ઉકાળવાનું છે. સમય જે છે ગેસની ફ્લેમના હિસાબથી બધાનો થોડો આગો પાછો થઈ શકે છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે આપણે જે લીંબુનો રસ રાખ્યો હતો એ એની અંદર એડ કરી દઈશું. 1/4 કપ આપણે લીધો હતો, એમાંથી 1 ચમચી આપણે પેસ્ટમાં એડ કર્યો હતો. હવે આની અંદર આપણે 1 પેકેટ જેટલું જલજીરા પાવડર એડ કરવાનું છે. બસ 1 રૂપિયાનું આ પાઉચ છે, જે તમને સરળતાથી કરિયાણાની દુકાનમાં મળી જશે. આનાથી જે શરબતનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે. એકવાર જો તમે આ શરબત પીશો તો પીતા રહી જશો, એટલો સરસ ટેસ્ટ આવે છે એનો. તો હવે આ સિરપને આપણે ટોટલી પંખા નીચે રાખીને ઠંડુ થવા દઈશું. તો ટોટલી ઠંડુ થઈ જાય એ પછી આપણે આ સિરપને ગાળી લેવાનું છે. તો અહીંયા મેં 1 જાર લીધી છે કાચની, એના ઉપર નાના કાણાવાળી જે ગરણી આવે એ મૂકી છે, જેથી જે એના પાર્ટિકલ્સ રહી ગયા હોય એ બધા સિરપમાં ના આવે. નોર્મલી જે આપણે રોજ સવારે ચા ગાળીએ છીએ એ જ ગરણી છે આ. તો સરસ રીતે આપણું જે સિરપ છે એ ગળાઈ ગયું છે. હવે તમે આને કોઈ નાની બોટલમાં ભરીને ફ્રીજમાં મૂકી શકો છો. આખો ઉનાળો વધારે ક્વોન્ટિટીમાં બનાવ્યું હોય તો આખો ઉનાળો આ સિરપને તમે જ્યારે મન કરે ફક્ત 2 જ મિનિટમાં શરબત બનાવીને પી શકો છો. મેં એને અહીંયા ઓછું જ બનાવ્યું છે. ક્વોન્ટિટી તમે ડબલ ટ્રિપલ કરીને વધારે બનાવી શકો છો. મેં ઓછું બનાવ્યું છે કારણ કે વરિયાળીનું સિરપ પણ મેં બનાવ્યું છે, એની પણ રેસીપી હું જલ્દી શેર કરીશ. હવે એમાંથી આપણે શરબત બનાવીશું. તો અહીંયા મેં 2 ગ્લાસ લીધા છે, બંનેમાં 2 ગ્લાસ આપણે બરફના ટુકડા ઉમેરીશું અને જે સિરપ આપણે બનાવ્યું છે એ 2 ટેબલ સ્પૂન જેટલું આપણે બંને ગ્લાસમાં એડ કરવાનું છે. હવે એની અંદર આપણે ઠંડુ પાણી ઉમેરીશું. આખું ગ્લાસ આપણે ઠંડા પાણીથી ભરી દેવાનું છે. પાણીની જગ્યાએ જો તમારે પ્લેન સોડા લેવી હોય તો પ્લેન સોડા પણ લઈ શકાય છે. હવે સરસ આપણે આને મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કલર તો આનો એકદમ સરસ ગ્રીન આવ્યો છે, ટેસ્ટમાં પણ એકદમ લાજવાબ છે.
રેસીપી પસંદ આવે તો ઉનાળામાં ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.